સ્વામીનું પહેલા તો જયેશભાઈનું અને આપણા નિશ્ચિત ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માની અને કોઈ પણ વિષય પર આપો બધું કહી શકું છું પણ આપણે અત્યારે કલયુગમાં જીવ્યા છીએ અને કલયુગનું જ્યોતિષ નહીં જોઈએ ને તો આપણે બધા ફેર કહીએ છીએ. આજનો મારો વિષય આપનો વિષય મારો ચૈત્ર છે મંગળ લગ્ન જીવન ગુણાંક રિલેશનશિપ એસ્ટ્રોલોજી આ બધા મારા બહુ જ સારા વિષય રહેલા છે પણ હું આજનો વિષય એક લગ્ન જીવન માટે કહીશ કે લગ્ન જીવનમાં આપણે શું કરીએ છીએ. જ્યારે આપણે જોઈએ કોઈ જાતક કુંડલી મેળામાં કરવા આવે ત્યારે પહેલા ફૂલ જોઈ લઈએ છીએ પછી જ ગ્રહો જોઈએ. મારો નિયમ છે કે હું પહેલા કુંડલી જોઉં છું પછી ગુણ જોઉં છું. ગુણ બને ત્યાં સુધી જોતો છું. કોઈ પૂછે તો પ્રથમ આપણે અહીંયા વિદ્યાર્થીઓ છે એટલે વધારે કહીશ કે દરેકને ખબર છે કે મંગળ દોષ કઈ રીતે લાગે છે. લગ્ન કુંડલીમાં પહેલા સ્થાન ચોથું સ્થાન સાતમું આઠમું અને બારમું સ્થાન આમાં આપણે મંગળ જોઈને તરત જ કહી દઈએ છીએ કે મંગળ દોષ વાળી કુંડલી છે. બીજી એક વસ્તુ વધારાની કહીશ કે આ મેરેજ વ્યૂ ચાલે છે. કઈ વખત પણ મેં બ્રહ્મ સમાજમાં કહ્યું હતું કે આ મંગળવાળો જે ટોપિક છે સાડીના વગર તમને લાગશે કલ્પેશભાઈ કેમ આવું કહે છે પણ એક વસ્તુ કહી દઉં. આજે ક્યારેક પણ આપણે કોઈ સંસ્થામાં જઈએ કે લગ્નમાં જઈએ નામની દીકરી જો લગ્ન કરવા યોગ્ય થઈ હોય તો આપણે આજુબાજુ કોઈ પૂછીએ કે કોઈ સારો છોકરો હોય તો બતાવો મારી દીકરી લગ્ન કરવા યોગ્ય થઈ છે તો તમે શું કરો. કદાચ જેને કહ્યું એ બોલવાનું ભૂલી ગયું મારી દીકરીનું મંગળ છે કે નહીં તો સામેવાળું પૂછે કે ચોખ્ખી કુંડલી ને હવે દરેકની કુંડલી તો ચોખ્ખી જ હોય ને મંગળ કોની કુંડલીમાં નથી. તો પહેલી એક વસ્તુ છે કે લોકો કહેશે કે મારી દીકરીને મંગળ દોષ છે મંગળવાળો હોય તો મૃત્યુ કે આનું તમને સાયન્ટિફિક રિઝલ્ટ પણ આપીશ અને બીજું કળિયુગમાં મંગળ કઈ રીતે જોવો એ પણ તમને જણાવીશ. તો પહેલા તો કુંડલી મેળામાં કરીએ મારો એક બોમ્બેનો પ્રોગ્રામ થયો હતો ત્યાં મેરેજ વર્કશોપ કર્યો હતો ત્યારે પુનાના એક સારા એવા વિદ્વાન હતા એમને કીધું કે કલ્પેશભાઈ તમે કહો છો કે ગુણાંક જે છે ફક્ત 20 કે 25% જુઓ તો 75% શું જુઓ. તો મેં એમને એક ક્વેશ્ચન કર્યો હતો કે તમે જો કુંડલી જોઈ હોય તમારા આટલા વર્ષના અભ્યાસમાં જો તમે વેળાપક કર્યા તો કેટલા લોકોના મેરેજ સક્સેસ થયા કેટલાના અનસક્સેસ થયા. તો મને કે ભાઈ કલ્પેશભાઈ સક્સેસ તો બહુ ગયા છે એટલે અનસક્સેસ અનસક્સેસ તો રેશિયો પણ છે. તો મેં તમે કુંડલી મેળા કરી તો શું જોયું તો કે મેં ગુણ જોયા 32 મળ્યા 34 મળ્યા 30 મળ્યા 25 મળ્યા તો એ લોકો લગ્ન જીવન સુખી હોય છે. તો મેં કહ્યું એમાંથી છૂટાછેડાવાળા કેટલા આવે તો કે એમાંથી આવ્યા તેની પાછળનું કારણ એટલે કે સંતાન નથી રહેતું એની સાસુ ખરાબ છે એનો દિયર એના ઉપર નજર બનાવે છે આવા બધા. તો તમે આ વસ્તુ જોઈ નહીં પહેલા એક વસ્તુ આ બધું થતું હોય પણ જો તમે જાતકના ફક્ત 3 વસ્તુ જોજો બરાબર સાંભળવા જેવું છે વારંવાર સાંભળવા નહીં મળે. તમે પહેલા તો એકબીજાનો ચંદ્ર જુઓ. ચંદ્ર સાથે મંગળ મળે છે ચંદ્ર સાથે શુક્ર મળે છે એ કે કળિયુગમાં 3 વસ્તુ જરૂરી છે. આપણી દીકરી પરણાવી હોય આપણું ઘર સારું હોય તો આપણે સામે જોઈએ સામે વાળું પોતાનું ઘર છે પોતાનું ઘર હોય તો આપણે લગ્ન કરીએ પહેલો પોઈન્ટ આ છે. તો આની જરૂરિયાત મંગળ એટલે આપણું ઘર થયું કે ના થયું. બીજું આપણે ગાડી જોઈએ છે પણ મંગળ છે. તો મંગળ જુઓ ચંદ્ર જુઓ શુક્ર આ 3 વસ્તુ પહેલા જોજો. બીજા નંબરમાં તમે નાડી દોષ જ્યારે જુઓ છો ત્યારે આપણે જોઈએ છીએ કે અંત્ય નાડી છે આધ્ય નાડી છે કે મધ્ય નાડી છે આપણે વાત કરીને કામ કરીએ છીએ. એક પ્રકૃતિની વ્યક્તિ હોય તો એના સંતાન નથી થતા પણ હું તમને કહી દઉં હું આધ્ય નાડી વાળો પણ છું. અમારા મારી પત્નીના ગર્ભરૂપ પણ એક છે સાયન્સ માટે પણ મેં પડકાર પેદા કર્યો હતો અને મારી દીકરીઓ છે બે. તો એક વસ્તુ થાય એક તરફમાં સંતાન આવશે પણ તમે એક જાતકની કુંડળીની અંદર જો સંતાન સુખ નથી દેખાતો અને વેળાપક નથી મળતો એટલે તમારો જે આપણે કહીએ છીએ કે આઠમું જે ગુણ જોઈએ છે નાડી એ નથી મળતું કેમ કે આપણે જોઈએ છીએ પહેલું 1 2 3 4 5 6 7 8 ભેગા કરો ત્યારે 36 થાય જેમાં બધા નાડીના ગુણ હોય છે. તો આની અંદર જ્યારે કોઈ પણ જાતક 5મા સ્થાનને તમે જોશો ને 5મ સ્થાનનો લોટ એનો બળવાન થતો હશે તો
ભગવાનને ગમે ત્યારે સંતાન આપવું પડશે, ભલે તકલીફ આવશે. અને જો સંતાન પેદા થાય છે, ઘણી વાર ચાર આઠ વર્ષ એ લોકોને બીમારી પણ આપતો હોય, સંતાન ને તકલીફ આપતો હોય, પણ સંતાન તો અવશ્ય. મેં આટલા વર્ષોનો અનુભવ છે, મેં એક વસ્તુ કહ્યું, જ્યોતિષ શીખ્યા પછી તરત પ્રિડિક્શન કરવું એ પણ નકામું છે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો, આવું કર્યું તો આ પાછું કારણ શું છે એ પહેલાં જુઓ, એના વગર નહીં ખબર પડે. હવે મંગળ વિશે છે, એટલે મંગળનું ચોઈસ, કે મંગળ બધા ખબર છે આટલા સ્થાનમાં લાગે, ફક્ત લગ્ન પૂર્ણિથી જોવો જોઈએ, નકે ચંદ્ર પૂર્ણિથી, લોકો તો નમાઝ પૂર્ણિથી પણ તમે એમને જોઈશ, ગમે ત્યારે મંગળ ગુસાર થાય છે. તો પહેલો પોઈન્ટ એ છે કે તમે ત્યારે આપણે એમ કહેતા હતા કે એની પાંચ બહેનો છે, ત્યારે આપણે શું કહેતા હતા કે બહુ સારું, જો મારી દીકરી, મેં સાંભળેલું છે બચપણમાં, જો મારી દીકરી કોઈ તકલીફ થશે તો એની ગણતો બધી સંભાળી લેશે. અત્યારે એકનો એક છે, શું કહેશો, મારી દીકરી તકલીફ ના પડે એટલે છૂટા છેડા થાય. પહેલો પોઈન્ટ, એ કોઈ સંભાળવાનો નથી. એટલે મારો જે બીજો ટોપિક છે ને, રિલેશનશીપ એક્ચ્યુઅલી, એના પર બોલું છું કે તમે રિલેશન નહીં સુધારો તો કશું જ નહીં થાય. અત્યારે સારું મકાન, મારી જ વાત કરું ને, 2006 અમદાવાદમાં અત્યારે ત્રીજા મકાનમાં છું, વનમાંથી ટુ માં, ટુ માંથી થ્રી માં, ચાર જ વ્યક્તિ છીએ. હજી બંગલો લેવાની ઈચ્છા છે, એ ટૂંક સમયમાં લેવા છે. તો આ જ વસ્તુ તમને તમારી બુદ્ધિ મંગળ, એટલે મંગળ છે એ મકાન વિકલ્પ, તમે વિકલમાં આવે છે તમારા માટે મંગળ છે, બરાબર. બીજા નંબરની અંદર મંગળ માટે એક જ વસ્તુ કહે કે આપણે એના અપવાદો પણ જોયા છે. અપવાદો કયા છે, તો એક શ્લોક થી ખ્યાલ હશે, મારે પૂરો શ્લોક નહીં આવે પણ જેવો આવડે કહું છું, કે અજે લગ્ને વેચ આપે, સાંભળ્યું શ્લોક નું ભાષાંતર પણ કહ્યું, અજે લગ્ને વેચ આપે પાતાલે ઋષિ કે તથા હૃદય વિને ઘટે રદ્રે બહુ લક્ષ્યો ને વિદ્ય. અજે અજ એટલે મેષ રાશિ, અને જો મેષ રાશિમાં લગ્નમાં મંગળ પડે તો દોષકારક નથી કહેતા, કેમ કે પોતાના ઘરનો છે, પોતાનું ઘર કોઈ બગાડશે, બાજુના ઘરમાં થૂંકી આવશો તમે, પણ તમારા ઘરમાં નહીં થૂંકો. તો અજે લગ્ને બે એટલે બારમું સ્થાન, બે ચાપે, બારમા સ્થાનમાં કઈ રાશિ, ચાપ એટલે ધનુ રાશિ, બરાબર. તો બારમે ધનુ રાશિનો મંગળ હોય, એટલે ધનુ રાશિનો મંગળ એટલે દ્વિ સ્વભાવ રાશિનો મંગળ થયો. શાસ્ત્રમાં મિથુન, કન્યા, ધન અને મીન આ દ્વિ સ્વભાવ રાશિઓ કહીએ છીએ આપણે, ચર્ચ થી દ્વિ સ્વભાવ બધા શીખી ગયા છે. તો દ્વિ સ્વભાવ રાશિમાં બેઠેલો પણ મંગળ દોષકારક ક્યારે રહેતો નથી, એની પાછળનું રીઝન કોઈએ જોયું, બસ આપણે વાંચું શીખી ગયા. તો પેલા તો દ્વિ સ્વભાવ રાશિમાં મિથુન રાશિમાં આવ્યો, એટલે મિથુન અને બુધ કન્યા રાશિ, એ મંગળની કેવી રાશિ છે, મિત્ર છે, શત્રુ છે, સમ છે, કઈ છે, શત્રુ છે. તો પછી એ દોષકારક એનો નીકળી જાય છે. બીજા નંબરની અંદર એનો એક જ પોઈન્ટ કહી દો કે બંને એકબીજાના દુશ્મન છે, પણ બંને જોડે રહે. તમે જુઓ અત્યારે આપણે કોઈ પણ ફંક્શન હોય તો જમવા હોટલમાં જઈએ છીએ, પછી બર્થડે પાર્ટી હોય તો મેં પહેલા ઘરે બનાવતા, ત્યારે એસિડિટી નથી, બરાબર છે. અત્યારે કેમ એસિડિટી થાય છે, તો કોઈ પણ હોટલમાં જાઓ, તમે 100 હોટલમાં જાઓ, મને કહો કે કેટલી હોટલની અંદર ખાટું અથડવા છે, કેટલી હોટલમાં ઘડી અથડવા છે, ઘડી વધારે છે ખાટું હોય તો, ખાટું હોય છે 90-95% ખાટું અથડવાનું જોવા મળશે, કે કે સ્વાદમાં પણ સાયન્સ સુધી રહી ચુક્યો છું, એસિડિક તત્વ સેવા હોય તીખા ને ખાટા સ્વાદ, તો તરત તમે જોયું કે હોટલ હોય ત્યાં બીજું શું હોય, તમારો વડા તાપમાન શું હોય, મસાલા, પાન, હોટલ હોય ત્યાં પાનનો ધંધો હશે. તો તમે જોયું પાન શું છે, એનો સ્વાદ કેવો છે, ખાલી પાન ખાજો સ્વાદ કેવો લાગે, સ્વાદ કેવો લાગે, તુરો કેવો લાગે છે, આ તો વરિયાળી હોય, અત્યારે તો આઈસ્ક્રીમ આવી ગઈ છે, વરિયાળી હોય એ પણ તમારી એસિડિક તત્વોને ઘટાડે છે, પાન હોય પણ એસિડિક તત્વોને ઘટાડે છે, પછી ઇલાયચી પણ એસિડિક તત્વોને ઘટાડે છે, આમળા, આ બધા રેસા છે, જુઓ તમે
પાનમાં રેસા જો મને ભરાઈ ગયા તમે નાસ્તી કાઢો છો ડંડી અને ડંડી તૈયાર જ હોય મતલબ તો આ બધી વસ્તુ શું છે મંગળ છે તો મંગળ ને દબાવવા માટે મોટું બુધની ઇફેક્ટ લેવી પડી બહુ તડકું હોય તો છાયલામાં આપણે શું કરીએ છીએ છાયલામાં બેસીએ છીએ ને આપણે ગમે ત્યાં જો છાયલા બેસે ત્યાં ઠંડક છે આપણે ઘરે પણ અત્યારે એસી બહુ આવી ગયા છે એસી એક ભૂત કહેવાય કે અંદર ઠંડક આપે પણ બહાર આપણો બસ છે ગરમી બહારનું બધું અંદર કામ ના કરે અંદર બધું બહારનું કામ ના કરે તો એક બીજાની પૂરક છે જેમ આપણી આ નસો છે કયા કલરની છે ગ્રીન કલર પણ અંદર ભરતું ઘર શું છે મંગળ તો આપણા શરીરમાં ટોટલી બુધ જ ભરેલો એટલે અત્યારે બુદ્ધિથી લોકો ભૂત્યા છે પણ જો આ નસ કાપી નાખે વધારે બ્લડ નીકળી જાય શું થાય માણસ તો વધારે બ્લડ નીકળે તો પણ તકલીફ છે તો મંગળ અને બુધ એકબીજા પૂરક છે એટલે મંગળ માટે હું તમને એટલું કહું કે તમે કોઈનો પણ મંગળ જુઓ છો કુંડલીની અંદર તરત એમ ના કહી દો કે મંગળ દોષ છે ખાલી એટલું પૂછો કે તારા ભાઈ બહેન કેટલા છે આ સાંભળવા જુઓ આ બધું પ્રેક્ટિકલ છે ક્યાંય ચોપડી જોવા નહીં મળે તમારા ભાઈ બહેન કેટલા છે જો એ એમ કે છે મારી એક બહેન છે એક ભાઈ છે પોતાના તો પણ ભાઈ બહેન એક પણ હું ને મંગળની નિશાની છે તમને દોષ નહીં લાગે અને જો ભાઈ બહેન હશે જેમ મારી વાત પર મેલ લગ્નમાં ચોથી નિશાનો મંગળ તમને મોટા મોટું જેનું નામ છે જ્યોતિષમાં એ વ્યક્તિએ એની કંપનીમાંથી મને કહેવામાં આવ્યું કે તમારે 42 વર્ષ પહેલાં પોતાનું મકાન નહીં થાય પોતાની ગાડી બધો ચૂરી લે પણ મેં સાબિત કર્યું કે તો મારા ભાઈઓ સાથે કે એને હું દૂર કરીશ આટલી તારીખમાં દૂર કર્યું તો મારો મગજ ખરાબ છે જ એ તો મારા ભાઈઓ છે પણ બગડેલો છે મારો પોતાના મકાનમાં છે ભાડાના મકાનમાં છું તો પણ એક વસ્તુ તમે જોજો કે ચતુર્થ તમારું ખરાબ હોય તો તમે પોતાની ભૂમિમાં કશું નહીં કરશો પણ જગ્યા છોડશો તમે આગળ વધી શકો અને જગ્યા છોડ્યા પછી ભાઈઓનું કામ કરશો તો તમે વિશેષ આગળ આવશો તો મંગળ એક જ વસ્તુ કહે છે કે જે જાતક તમારા જોડે આવે છે એ જાતકને પહેલા પૂછો કે તું સારી ગાડી વાવ્યો છે જ્યાંથી જન્મ્યો ત્યાંથી ગાડી બંગલાવતા રહ્યો નથી તો તને મંગળ દોષ ક્યારેય નહીં લાગે પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એ છે કે તારા કોઈ પણ ભાઈ બહેન છે તો મંગળ દોષ નહીં લાગે ત્રીજો પોઈન્ટ એમને કહ્યું કે અજી લગ્ન વેચ આપે પછી મેં એમને પાતાલે વૃષ્ટિ કહેતા હતા પાતાળ સ્થાન કેટલા છે ખબર છે પાતાળ સ્થાન એટલે કે કયું સ્થાન છે 1 થી 12 સ્થાનમાંથી કયું સ્થાન છે આઠમું સ્થાન ના પાતાળ એટલે ચોથું સ્થાન છે કયું ચોથાનો અને નવમાનો માલિક થાય એમ આ જ વસ્તુ કર્ક લગ્નમાં પણ થાય છે 5માં અને 10માં એટલે કેન્દ્રમાં જ્યારે એક જ ગ્રહ આપણે કે યોગ કારક થાય તો યોગ કારક ગ્રહ પછી વધવોત્તમી ગ્રહ ત્યારે ખરાબ રિઝલ્ટ આપતો નથી તો યોગ કારક ગ્રહ આ આપણે જ્યોતિષ શીખ્યા એ બધું સાચું છે કોઈ ખોટું નથી પણ જો આપણે રિસર્ચ નહીં કરીએ તો ફક્ત ડબલી વાપરતા મોબાઈલ ના વાપરતા સમજી ગયા વસ્તુને તો એક વસ્તુ તમને કહું છું કે આ દરેક વસ્તુ જ્યોતિષમાં પણ ઊંડાણમાં જવા જરૂર ખબર ના પડે તો આપણા શિક્ષકોને પૂછીએ ઘણી વાર એમને ના ખબર આપણને ખબર એવું પણ બને આ શાસ્ત્રમાં કોઈ પૂર્ણ નથી હું પણ નથી તમે પણ નથી કોઈ નથી જેટલું તમે અને જેટલું શીખતા હશે એટલું મળશે આ પ્રેમ આવું બને તેની પાછળ કારણ છે હવે બીજો કોઈ લગ્ન માટે કહી દો ઊંડાણ ન જોતા 3 વસ્તુ કહી દે કે ચંદ્ર મંગળ અને શુક્ર જુઓ બીજી વસ્તુ તમને કહી દઉં સાથે સાથે બીજું શું જોશો લગ્ન માટે લગ્ન માટે એક પોઈન્ટ એક કહી દઉં તમને તમે જાણો હું પણ જાણું જ્યારે પણ જાતકની કુંડલીમાં આ બહુ જ વાત કરી છે 100 કુંડલીમાંથી 90 કુંડલી 95 વસ્તુ બનેલી છે અને મારા ઘરમાં પોઈન્ટ બન્યો છે એના ઉપરથી મને વીત્યું છે એટલે હું કહું છું કે મારા 150 ઉપર મારા ભાઈના 8 જ ગુણ મળ્યા પણ લગ્ન જે સુધી જે ભાઈની મારા ના કહેવા ઉપર 32 ગુણ મળ્યા હતા ફક્ત એક જ વસ્તુ કીધું આ ઉંમરમાં ડિફરન્સ છે છોકરી મોટી છે કેટલું ટકશે મને ખબર નથી 11 વર્ષે છૂટા છડાય એના ઉપર ત્યાં બધું શીખેલું એટલે હું એમ કહીશ કે તમે ફક્ત કુંડલીની અંદર કે કર્ક કયા લગ્નની અંદર 7માનો માલિક શનિ થાય છે તો પહેલું તો કર્ક લગ્ન શિવ લગ્ન થાય કે ના થાય 7માનો માલિક શનિ તો શનિ શું આપે
શનિ નું કામ ધીમું છે, ઉંમરમાં ડિફરન્ટ આપે, શું આપે? આપે કે ના આપે? અત્યારે તો આપણે શું કરીએ ખબર છે, નિશ્ચિત આપે, મારાથી ઊંચી છે ના, મારાથી નિશ્ચિત ના હોય. આપણા બાપ દાદાઓ જોઈ લો, એક ઊંચો હશે, નીચો હશે, જાડો હશે, પતલો હશે, શું થયું? સંતાન થયા, ઘેરે સંતાન થયા. થોડી વાતમાં આપણને આજે મંગળ કે આપણી ભૂલી એ બુદ્ધ છે, આપણે આ જીભ છે ને, આપણે બુદ્ધ કહેવાય, જે શરીરની અંદર જે ક્ષેત્રો છે એમાં જ્યાં ચામડી છે ફક્ત, હાડકું નથી, એ બુદ્ધ છે. તમે જોઈ લો છો કેટલી જગ્યાએ આપણે ચામડી છે, અને પછી બધા રિલેશનો પણ ત્યાંથી જ થતા હોય. તો આ જ વસ્તુ છે કે જ્યારે આ રીતે જયારે આપણે ઉંમરમાં ડિફરન્ટ છોકરાની કુંડલીમાં છોકરી કુંડલી બતાવતો હોય, પણ તમારે માંગા પણ એવા આવતા હોય સામે વાળા, અને એ લોકો લેવા તૈયાર નથી. પણ એક વસ્તુ છે, જો જ્યોતિષ કહે છે ને કે તમારી દીકરીની કે તમારા દીકરાની કુંડલીમાં ઉંમરમાં ડિફરન્ટ વાળું જ પાત્ર દેખાય છે, અને તો એ માની જશે. તમે કહેશો બીજો જ્યોતિષ જેવા ચાર જણ કહેશો માની જશે, પણ પેલો કહેશે ના, આપણી મોટી છોકરી, અમાર તો ના ચાલે, અમારા કુટુંબમાં તારી રીતે કોઈ દિવસ મોટી આવી નથી. એક પોઈન્ટ આ પણ છે લગ્ન મેળાપની અંદર, મારો એક જ વસ્તુ કહે છે, મંગળ અત્યારે આપણો મંગળ આ સબ જોઈએ છે, પિતૃત્વ જોઈએ, બીજું શું જોઈએ, બતાવો. કુંડલી આવી તો પિતૃત્વ છે, પણ પિતૃ ક્યારે નડે વ્યક્તિને? જીવતા જે બાપ ક્યારે બેટર ઊંચા અવાજે બોલ્યો નથી, મર્યા પછી શું કરવા આવશે એને વિચારો. તો આ બધી વસ્તુ બહુ ગહન વિષય છે, સમય ઓછો છે, તો બહુ સમય મળશે એટલે રિલેશનશિપ એસ્ટ્રોલોજી પર કોઈ બતાવીશ, કઈ રિલેશન સુધારવાથી તમારો ગ્રહ બળવાન થાય છે એવા અહીંયા છે. હું વ્યક્તિ જેને રિલેશન સુધારવાથી એને રિઝલ્ટ મળે છે એના જીવનમાં. હવે વધારે ના કહેતા હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર.